રાજકોટ જિલ્લા જેતપુર ડીવાય એસપી તેમજ તાલુકા પોલીસે બે મહત્વની સફળતા હાંસલ કરી છે. શંકાના આધારે જેતપુર તાલુકા પોલીસે એક કારમાંથી 50 લાખ અને ડીવાય એસપી જેતપુરે એક કંપનીના મિની ટ્રકમાંથી 2.5 કરોડની રદ કરાયેલી રોકડ રકમ પોલીસે જપ્ત કરી હતી. ગાડીમાં રખાયેલા નાણાં માલિકના ઘરે પહોંચાડવાના હતા. પોલીસે મિની ટ્રકમાંથી 2 વ્યક્તિ અને કારમાંથી 2 વ્યક્તિ મળીને કુલ 4 વ્યક્તિઓની અટકાયત કરી હતી. અહેવાલ એજાઝ બુગાણી, જેતપુર. ગઈકાલે મોડી રાતે એક ઇન્ફોર્મેશન મળી હતી કે રાજકોટથી જૂનાગઢ મેંધરડા ગામે જવા માટે એક ટેમ્પો આવે છે અને જેમાં મોટર પંપસેટનો સામાન ભર્યો છે અને એની નીચે ભારતીય ચલણની નોટો ભરી પડી છે 500 અને 1000ની મુદ્રાની. એ બાતમીના આધારે અમે લોકોએ પીઠળીયા અને ટોલનાકા પર વોચ ગોઠવતા વોચમાં ગોઠવાતા એક સામેથી ટેમ્પો જે પર્ટિક્યુલર બાતમીનો ટેમ્પો મળી આવતા એ ટેમ્પાને અમે લોકોએ પકડી પાડેલ અને એમાંથી ચલણી નોટોની થેલીઓ મળી આવેલી હતી. પોલીસ સ્ટેશન લાવીને પંચનામું કરતા એમાંથી 500 અને 1000ની 2.5 કરોડ રૂપિયાની મુદ્રાની ચલણી નોટો મળી આવેલી છે અને એમાં આ ફાલ્કન કંપની જે છે જે મોટર પંપ સેટ બનાવે છે એમની ચલણી નોટો હોવાનું તપાસ દરમિયાન બહાર આવેલું છે. સાથેના ડ્રાઈવર અને એમના જે કર્મચારી છે એમને પણ અટકમાં લીધા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. ત્યારબાદ જેતપુર ખાતે પણ જેતપુર તાલુકા ખાતે પણ એક કાર સ્વિફ્ટ ગાડી છે એ પકડી પાડી છે જેમાંથી પણ 50 લાખ રૂપિયાની મુદ્રાની ચલણી નોટો મળી આવેલી છે જેના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. હવે આ અત્યારે તો અમે લોકોએ શંકાસ્પદ રીતે કબજે કર્યા છે પરંતુ ઇન્કમટેક્સને પણ અમે ડિપાર્ટમેન્ટને ઇન્ફોર્મ કર્યું છે એટલે એ ઇન્કમટેક્સ વિભાગ પણ આમાં કાર્યવાહી કરી શકે એમ છે.